દ્વારકા તાલુકાના કુરુંગા ગામની સીમ વિસ્તારમાં થયેલા 30 વર્ષીય યુવાનની કરપીણ હત્યા મામલે પોલીસને આરોપીની પોલીસે ઝડપી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો। કુરંગા ગામના સીમ વિસ્તારમાં ખેતરના છેડે વાલાભાઈ રાયમલભાઈ હાથિયા નામના 30 વર્ષીય શખ્સની લોહીલુહાણ હાલતમાં લાશ મળી હતી। લાશ લોહીલુહાણ હાલતમાં મળી આવતા તાત્કાલિક દ્વારકા પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને લાશને પીએમ અર્થે જામનગર લઈ જવાઈ હતી। આ દરમિયાન જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા આ સમગ્ર મામલો હત્યાનો હોવાનું સામે આવતા તેમને એલસીબી એસઓજી તેમજ બે ડીવાયએસપી સહિતની ટીમો આ હત્યાનો ભેદ ઉકેલવા કામે લાગી હતી। મરણ જનાર વાલાભાઈ રાયમલભાઈ હાથિયા ગરીબ પરિવારના હોય, આ યુવાનની હત્યા આખરે કોણે કરી, કેમ કરી, આ સવાલો પોલીસને સૌથી વધારે થતા હોય। પોલીસે તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। સતત બે દિવસ પોલીસે સીમ વિસ્તારોમાં ખૂણે ખૂણો ફંફોડી નાખ્યો હતો। તે દરમિયાન વિવિધ માહિતીઓ પણ એકત્ર કરી હતી। તે દરમિયાન પોલીસને બાતમીના આધારે શકમંદો પર નજર ફેરવી હતી, જેમાં એક રામશી માલદે દેવીપૂજક નામના શંકાસ્પદ શખ્સની પૂછતાછ કરતા આ હત્યાનો ભેદ ઉકેલાયો હતો। હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે વિવિધ ટીમો કામે લાગી હતી। અલગ અલગ ટીમો બનાવી દરેક પાસા અને દિશાનું બારીકાઈથી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું, જેમાં શકદારોની પૂછપરછમાં જાણવા મળ્યું કે મરણ જનાર વાલા રાયમલ હાથિયા સાથે કુરંગા ગામના જ રામસિંહ માલદે દેવી પૂજક નામનો શખ્સ હતો, જેથી પોલીસે આ શખ્સને કુરંગા ગામની સીમમાં 52 કાંઠ તથા દરિયાકાંઠા વિસ્તારમાં મળી આવતા તેની આગવી ઢબે પૂછતાછ કરતા તે ભાંગી પડ્યો હતો અને લાકડી અને પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી હોવાની કબૂલાત આપેલ હતી। સાથે સનસનીખેજ વિગતો પણ કહી હતી। આરોપી અને મૃતક સાથે બેસી વાતચીત દરમિયાન ઉશ્કેરીજનક બોલાચાલી અને ગારાગારી થતાં મરણ જનારે આરોપીને તેની પત્ની લઈ આવવાની માંગણી કરતા આરોપીને મનમાં લાગી આવતા ક્રોધિત થઈ મૃતક વાલા રાયમલ હાથિયાને માથામાં તથા મોઢા પર અને શરીર પર ક્રોધિત અને બદલો લેવાની દાનતથી પથ્થર તથા લાકડી વડે જીવલેણ ઘા મારી સીમ વિસ્તારમાં હત્યા નિપજાવેલ હોવાની કબૂલાત આપી હતી। પોલીસે ફરી એક વખત હત્યાનો ભેદ ખૂબ ઝડપી ઉકેલી નાખ્યો હતો। આ સમગ્ર કામગીરી એલસીબી એસઓજી સહિત બે ડીવાયએસપીની ટીમે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો। મુકેશ મોકરિયા, જેડેશ ટીવી, દ્વારકા। દ્વારકાના કુરંગા ગામની એક વાડીની હદમાં આપણે વાળાભાઈ હાથિયાની એક મર્ડરનો કેસ બન્યો હતો, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ એના મુંડાના ભાગે અને શિરના ભાગે ઇન્જરીઝ હતી। એ કેસ મોટા મોટી બ્લાઇન્ડ જેવો હતો। એની અંદર પોલીસે એના લાસ્ટ સીન જેની સાથે એને જોયો હતો, એના રહેણાંકના સ્થળે, બનાવના સ્થળને આજુબાજુની વાડીઓમાં ઘણા બધા શકમંદોની ચકાસણી કરી હતી। ચકાસણી કર્યા પછી જે એક શકમંદ હતો, રામસિંહભાઈ વાઘેલા કરીને, એનો જે સ્ટેટમેન્ટ્સ હતા એ કોન્ટ્રાડિક્ટરીઝ હતા અને એના આધારે પોલીસે એને વ્યવસ્થિત રીતે તપાસ કર્યા પછી એનો ગુનો માની ગયો હતો। અને જે ગુનો બન્યો હતો એનો મૂળ કારણ એ હતો કે બંને જે મરણ જનાર અને આરોપી જે જગ્યા ઉપર વાડીમાં બેસેલા હતા એ જગ્યા ઉપર જે મરણ જનાર છે આરોપીથી કઈ ખોટી માંગણી કરી હતી, એની વાઇફને એની પાસે લઈ આવવાની માંગણી કરી હતી અને એથી ઉશ્કેરણી થઈ અને જે આરોપી છે એને ત્યાં જ અવેલેબલ પથ્થરથી એનો મર્ડર નિપજાવ્યો હતો। એ કેસમાં એ આરોપી અને મરણ જનાર જે છે એ બંને એકબીજાને ઓળખતા હતા અને મરણ જનારની કાસ્ટના આધારે એ કેસમાં 302ની સાથે સાથે એટ્રોસિટીની કલમનો પર ઉમેરો કરવામાં આવેલ છે અને એની તપાસ ડીવાયએસપી એસઓજીને આપવામાં આવેલ છે।